સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આવતીકાલે કોંગ્રેસનો સાથ છોડી સમર્થકો સાથે કમલનમાં પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કરશે. સાબરકાંઠા જિલ્લામાં એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તલોદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ રવિવારે પ્રાંતિજના માર્કંડેશ્વર લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું હતું. તો આ ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ કાયદા મંત્રી વી ડી ઝાલા સહિત તાલુકા અને જિલ્લા ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કોંગ્રેસના સોનિયા ગાંધી અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને શનિવારે ઇમેઇલ કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સવારે પ્રાંતિજથી વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે કમલમ પહોંચશે, જ્યાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે અને ભાજપમાં પ્રવેશ લેશે. તો તેમની સાથે કોંગ્રેસના હોદ્દેદારો પણ જોડાશે તેવું જણાવ્યું હતું. તો કોંગ્રેસના અવગણના થવાના કારણે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને મળવા માટે સમય પણ ના હોય તેવા પક્ષમાં રહી શું કરવું, જેને લઈને મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 27 વર્ષ પછી ભાજપ પાસેથી પ્રાંતિજ તલોદ વિધાનસભાના બેઠક કોંગ્રેસને અપાવનાર કોંગ્રેસની અવગણનાને લઈને કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. તો પ્રાંતિજમાં રહેતા વકીલાત કરતા મહેન્દ્રસિંહ બારૈયાએ રાજકારણમાં 1998થી સંગઠનમાં પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રીથી શરૂઆત કરી હતી. દરમિયાન 2002માં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય એજન્ટ રહ્યા હતા. તો 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પદ સંભાળ્યું હતું. પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007માં ડિરેક્ટર પદે ચૂંટાયા હતા. 2007માં પ્રાંતિજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવારના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે જવાબદારી મળી હતી. તો 2009માં લોકસભામાં પ્રાંતિજ તલોદ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય ઇન્ચાર્જની જવાબદારી પક્ષ દ્વારા આપવામાં આવી હતી. 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી કરી હતી. 2010માં બીજીવાર પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર બન્યા હતા. તો 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયા જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર બન્યા હતા અને બેઠક પર 950 વોટથી વિજયી થયા હતા. તો સાથે તાલુકા પંચાયતની પાંચેય બેઠક પર વિજયી બનાવી હતી. ત્યારબાદ 2012માં પ્રાંતિજ વિધાનસભા પર કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાં 1985 બાદ ભાજપની હતી. તો આ બેઠક પર સિટિંગ ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણને 7051 મતે હરાવી 27 વર્ષ બાદ કોંગ્રેસને બેઠક અપાવી હતી. તો 2017માં ફરીથી પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા હતા અને 2551 મતથી હાર થઈ હતી. તો ત્યારબાદ પણ કોંગ્રેસ જિલ્લા પ્રદેશમાં વિવિધ હોદ્દા પર સંગઠનની જવાબદારી પણ નિભાવનારા કોંગ્રેસથી નારાજ મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસનો હાથ છોડી કમર સાથે કમલમમાં સોમવારે સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરશે. જીલ રાવણ, ZSTV પ્રાંતિજ. મહેન્દ્રસિંહ, જે પ્રકારે આવતીકાલે આપ કેસરિયો ધારણ કરી રહ્યા છો, રાજીનામું આપ્યા બાદ કેટલા સમર્થકો સાથે કઈ જગ્યાએ કેસરિયો ધારણ કરશો? અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસનો આજે ભગવાન ભોળાનાથની મેં લઘુરુદ્રથી પૂજા કરી છે અને ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે કે સમગ્ર ગુજરાત રાજ્યનો, મારા તાલુકા પ્રાંતિજ અને તલોદ તાલુકાનો અને દરેકનો વિકાસ થાય એ માટે પ્રાર્થના કરી છે. અને ખાસ કરીને આવતીકાલે મેં મારું રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું છે. છેલ્લા 25 વર્ષથી સતત કામ કરતો હતો, પણ આજે પાર્ટીથી છેલ્લા 6 મહિનાથી જે મારી નારાજગી હતી એ પાર્ટીને હાઈકમાન્ડ કોઈ સોલ્વ ના કરી શકતો, અને આંતરિક દૂતવાદના કારણે મેં આજે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે. અને આવતીકાલે હું મારા પ્રાંતિજ અને તલોદ તાલુકાના બંને તાલુકાના સમર્થકો અને મારા શુભેચ્છકો સાથે આવતીકાલે 11 વાગે આદરણીય સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં હુંના નેતૃત્વમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું. મુખ્ય કારણ શું રહ્યું કોંગ્રેસ છોડવાનું? મુખ્ય કારણ તો સંગઠનમાં જે જૂથવાદ, અને આ જૂથવાદના કારણે 2012થી હું 17 લડ્યો. 17માં તમે બધા પ્રેસ મિત્રોને પણ ખબર છે, મારા બે તાલુકાના આગેવાનો પણ જાણે છે કે કેવી પરિસ્થિતિ હતી 17માં જીતવા માટેની કોંગ્રેસ પાર્ટીની. તેમ છતાં કેટલાક
લેવલે જે ઉપરના જૂથવાદના કારણે નીચે ઘણા બધા પ્રશ્નો થયા અને એનું પરિણામ રિઝલ્ટમાં નહીં આવેલું અને એના કારણે 2017થી મારા આગેવાનો મારા કાર્યકરોના બહુ ખૂબ આક્રોશ હતો બરાબર કે આ પાર્ટીમાં કઈ રીતે આ બધું ચાલે તેમ છતાં એ વાતને આપણે સતત છેલ્લા 6 મહિનાથી ઉપાડતા રહેતા તેમ છતાં પાર્ટીની હાઈકમાન્ડે કોઈ આ બાબતે સોલ્યુશન ના કાઢતો અને પક્ષપતે અને એક બાજુ વિકાસની રાજનીતિ ચાલતી હોય એક બાજુ જૂથવાદની રાજનીતિ ગુજરાતનો વિકાસ માન્ય નરેન્દ્રભાઈના આશીર્વાદથી ગુજરાતનો વિકાસ ભૂપેન્દ્રભાઈ સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય અને પાટીલ સાહેબ હોય આ બધા વિકાસ માટેની રાજનીતિ કરતા હોય અને અહીંયા જૂથવાદમાં હોય જ્યારે આપણે પણ એક જાહેર જીવનમાં છીએ લડાઈવાળા ઘરમાં રહેવું કે સુખ શાંતિ સમૃદ્ધિ હોય એ ઘરમાં રહેવું એટલા માટે મેં ઘર પસંદ જે સુખ શાંતિ સમૃદ્ધિ અને આ રાજ્યનો વિકાસ થાય એવી પાર્ટીમાં પસંદગી કરી. છેલ્લા કેટલાક સમયથી નારાજગીની અટકળો ચાલી રહી હતી. કોંગ્રેસ પ્રદેશ માળખામાંથી કોઈ નેતાઓ દ્વારા આપને સમજાવવાના પ્રયાસો કે એવું કંઈ હાથ ધરવામાં આવ્યું? આજે મારે પ્રેસ સાથે ખુલ્લામાં જ કહેવું પડે, હું ચોક્કસ કહીશ કે અમારા એ વખતના કોંગ્રેસના 2-3 આગેવાનોએ મારા સાથે સંપર્ક કર્યો છે, પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે મને ક્યારેય ફોન નથી કર્યો, મારી નારાજગી વિશે ક્યારેય ચર્ચા કરી નથી. એનું મને સતત ઘણા 4-6 મહિનાથી રંજ હતો કે જો વ્યક્તિગત રીતે આવી રીતે એવી કોઈ ખીન્નાખીરી હોઈ શકે નહીં. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યારે આપણે મેં છેલ્લા 5 વર્ષથી આજે અમિતભાઈ ચાવડાનો આભાર માન કે એમના નેતૃત્વમાં મેં 5 વર્ષ સંગઠનનું કામ કર્યું છે અને સંગઠનમાં મને ખૂબ એમને જવાબદારી સોંપી હતી અને સંગઠનના ભાગરૂપે હું ઘણું બધું કામ કર્યું. આજે પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત જે કોંગ્રેસ પાર્ટીની છે એમાં અગત્યનો રોલ મારો છે. મેં ખૂબ મહેનત કરી અને શિસ્ત અને સંગઠન લાવી અને તો આગળ જિલ્લા પંચાયત બનાવી છે. તેના કાર્યકરોનો પણ સારા ત્યાં આમ બધા સાથે મળી અને અમે જિલ્લા પંચાયત બનાવેલી અને આજે ગુજરાતમાં એકમાત્ર જિલ્લા પંચાયત છે એ મારા નેતૃત્વમાં હું જ્યારે પ્રભારી હતો ત્યારે બનેલી. એ પછી પણ ઘણા બધા પ્રોટોકોલ ઇન્ચાર્જ તરીકે પણ કામ કર્યું, પણ આ બધું કામ કરવા સાથે છેલ્લા 4 મહિનાથી જે મારા પ્રશ્નો મારા વિસ્તારના લોકો મને કહેતા હતા, મારા કાર્યકરો કહેતા હતા કે હવે ફરીથી ચૂંટણી આવી અને 2017 જેવી પરિસ્થિતિ ફરીથી જ્યારે નેતાઓ ઉપર આ ઉપરના નેતાઓ જે જૂથવાદના કારણે કરી રહ્યા છે ત્યારે મારા બધા જ આગેવાનની લાગણી માગણીને ધ્યાન આપી હું આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં રિઝાઇન કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો. આપે જે વાત કરી જગદીશ ઠાકોરની હાલના પ્રમુખની, પણ એક સમય એવું કે પણ કહેવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરના અંગત વ્યક્તિ તરીકે આપની ગણના થતી હતી. કદાચ હું અંગત હોત એવું મારા સાથે ના કરતા. આગામી આવતીકાલે જોડાવાનો છું ત્યારે કેટલા કાર્યકર્તાઓ સાથે? ચોક્કસ આવતીકાલે ઘણા બધા સમર્થકો સાથે પ્રાંતિજ તલોદના બંને તાલુકાના આગેવાનો સાથે હું ચોક્કસ તમે જોશો આવતીકાલે ખૂબ સારો. આજે ખાલી એક લઘુરુદ્રના પ્રસાદમાં પણ તમે માહોલ જુઓ છો, લોકોની લાગણી અહીંયાથી જ ખબર પડે છે. કદાચ ઘેર બેઠ્યો છે તોય એ મારું આમંત્રણ કદાચ કોઈ કારણસર નહીં પહોંચ્યું હોય તેમ છતાં હું એનો પણ વિનંતી કરું છું અને આગ્રહ કરું છું કે આવતીકાલે તમે મારા ઘેર બેઠા પણ તમારો મારા પર પ્રેમ છે તે ચોક્કસ. અને તમે બધાએ જોયું છે કે 2012-17 દરમિયાન લોકો વચ્ચે રહેશું, 17-22 વર્ષ હારવા છતાં પણ ક્યારે પીછેહટ નથી કરી. વર્ષના 600-700 લગ્ન આજે પણ મારું લિસ્ટ અપ મારી ફેસબુક આઈડી ખોલો તો તમને મારા એક દિવસના 15-15 લગ્ન એટેન્ડ કરેલા ફોટા પણ નીકળે. આમાં કોઈ રાજનીતિ કરવાની જરૂર, ખોટું બોલવાનું કારણ નથી, પણ એ બધું તમે ફેસબુકના માધ્યમથી અમારા આગેવાનોએ મૂકેલા ફેસબુક આઈડી પણ ખોલી શકો છો. એ બધા પુરાવા છે. એટલે દિવસના 15-15, 20-20 લગ્ન એટેન્ડ કરવા, વર્ષના 1000-1000 લગ્ન એટેન્ડ કરવા અને સારા ખોટા સુખ દુઃખમાં ક્યારે કોઈ કાર્યકરનું અને નાનું મોટું કામ હોય એમાં પણ સતત એક્ટિવ રહી અને કામ કરવાનો પ્રયત્ન અને એ બધી લાગણી આવતીકાલે બહાર આવશે. મહેન્દ્રસિંહ, આપની સાથે કોંગ્રેસના કોઈ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? ચોક્કસ અમારી રણનીતિના ભાગરૂપે આવતીકાલે બધા જ તમને સારું એવું બધી